प्रमाणे पेज पूरता जाओ। तो चलो मैं चित्र बधाई दोरेला छे जे रीतना छे ए प्रश्न बतायवा छे तमे पण जोता जाओ समझो अने राउंड करवानो के तो राउंड करो शब्द ने गोतो ओळखो। तो चलो पहेलू जो अहीं जुओ पहेलू छे क। क थी शुरू થતા જે શબ્દ હોય એને ગોતી અને ત્યાં લાઈન કરો। તો ચાલો હું તમને પહેલા આ રાઉન્ડ વાળું કરાવું છું પછી આપણે આ લાઈન માં કરીશું। ચલો અહીંયા છે ક, જો અહીંયા ક છે કે ક કર્યું છે હવે ક થી કયો શબ્દ ચાલુ થાય છે તો પહેલા આપણે શરૂઆત ઉપરથી કરીશું। ક થી કમલ, હા અહીંયા તો પહેલો અક્ષર ક છે તો ચલો લિપિ કરના કો અહીંયા કે ક થી બનતો અક્ષર કમલ છે। પછી બીજો જુઓ રાઉન્ડ માં ક થી શું છે ટોપી, તો ટોપી તો ક થી નથી ચાલુ થતો અહીંયા નહીં કરીએ। આ છે કંઘી चालू करो। तो जो एक बी अने त्रण त्रण लीटी थासे त्रण अक्षरों क थी शुरू थाय छे। तो हवे एना पछीनो बीजो प्रश्न जो अहीं लाइट पिंक कलर अने जो आछो दूधिया कलर जेने तमे क्यो ने ब्लू वादळी स्काय अच्छा अच्छा कलर थी अक्षरो लखेला छे। जो नाक ढोलक बकरी कमल सड़क अने कल तो आ तो बधुं आप्युं छे पण सूचना शुं आपी छे जुओ। क नी नीचे लीटी दोरो तो क ગોતવાનો અને એની નીચે લીટી દોરવાની। તો અહીંયા જો હું શબ્દ બોલું છું તમે કહેજો ક્યાં ક આવે છે, નાની એવી લીટી કરવાની છે નાક, તો અહીંયા ક છે તો ક ની નીચે ક જેવડી જ નાનકડી લીટી કરી નાખો। પછી ઢોલક તો ક ની નીચે લીટી કરો ક બધો આવ્યો। પછી બકરી તો અહીંયા પણ ક ની નીચે લીટી કરો। પછી કમર અહીંયા ક અહીંયા છે તો અહીંયા લીટી કરો। પછી સડક અહીંયા ક છે અહીંયા લીટી કરો। પછી કલ તો અહીંયા લીટી કરો। આમ ક ની નીચે લીટી કરવાની છે। હવે એના પછીનો પ્રશ્ન ક થી જુદા અક્ષર ઉપર ચોપડી કરો। ક થી જુદા અક્ષર ઉપર ચોપડી કરો। હવે ક થી જુદો કોની માથે નથી કરવાની સૂચનાને સમજો, ન સમજાય તો હું દર વખતે તમને પહેલા ધોરણની અંદર સૂચના વાંચી દઈશ બરાબર। એટલે ક થી જુદા અક્ષર ઉપર ચોપડી કરો। ક ગોતો આ ક છે હા તો એની માથે કરવાની છે ના, ક માથે નહીં કરે બીજો અક્ષર શું છે ર તો એ ક છે નથી તો ક થી જુદો અક્ષર છે તો એની માથે હળવા હાથે એક ચોપડી કરો। પછી છે ક, તો આ ક છે તો એની માથે ચોપડી કરવાની નથી, આ છે વ તો એની માથે કરવાની છે, ક માથે નહીં કરવાની, આ ક છે ત્યાં નથી કરવાની, આ ક છે કરવાની છે, ક થી જુદો છે આ ક છે તો નહીં કરવાની, આ ચ છે તો કરવાની, અહીંયા ક છે તો પણ ચોપડી કરવાની, અહીંયા ક છે તો કરવાની નહીં, અહીંયા ક છે તો કરવાની નહીં, અહીંયા બકરીનો બ છે તો અહીંયા કરવાની હા તો ચોપડી કરો, અહીંયા ક છે એની માથે કરાય ન કરાય આની માથે ક એની માથે આપણે ચોપડી કરીશું। પછી આ છે ભ તો એની માથે પણ ચોપડી કરીશું। તો જો જ્યાં ક છે ત્યાં આપણે ક્યાંય ચોપડી કરી નથી, જે ક નથી એની માથે આપણે ચોપડી કરી, તો આ પ્રશ્નનો જવાબ પણ પૂરો થયો। હવે એના પછીનો જુઓ, જો એ ચિત્ર આપ્યા છે કબૂતર કલસ કમલ અને કછુવા, તો એકવાર તમને અક્ષર લખેલા આપ્યા છે એમાં ક છે એ ગુલાબી કલરથી લખેલો છે, તો આપણે પણ નીચે જુઓ અ
અધૂરો અક્ષર બતાવ્યો છે તો અહીંયા આપણે ઘાટો કરી આખો શબ્દ પૂરો કરવાનો. તો ચાલો અહીંયા આપણે શું કરીશું, કબૂતર તો પહેલા આ ખાનું લેશું. તો આમાં જો ડોટ્સ વાળો ભાગ છે એને ઘાટો કરીશું, હળે હળે પેન્સિલ થી કોને ઘાટો કરીશું અને શબ્દ આખો પૂરો કરીશું. માટેની માત્રા પણ પૂરી કરવાની છે. પછી છે બીજો ક, એમાં પણ માત્રા પહેલા પૂરી કરીશું, કોના ડોટ્સ ને ઘાટા ઘાટા કરીશું અને ક લખી અને શબ્દ પૂરો કરીશું. જો જે અહીંયા કબૂતર તો આ બે કબૂતર થઈ ગયા. હા પછી છે કલશ, એમાં પણ એવી જ રીતના કરવાનું છે. માત્રા ઘાટી કરીશું, કોને ઘાટો કરશું, માત્રા કરીશું, કોને ઘાટો કરીશું. તો આના જેવું જ કલશ 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 થઈ ગયું ત્રણ વાર. હવે અહીંયા કોમન લખેલું છે, ત્યાં પણ ક ઘાટો કરવાનો છે. ડોટ સટાડો, ધીમે ધીમે પેન્સિલ ફેરવો અને કોને ઘાટો કરો. ચલો આ થઈ ગયું કોમન. કોમન એટલે પેન. પછી જો અહીંયા છે કછુઆ, તો આના જેવું જ આપણે થઈ જવું જોઈએ. ધીમે ધીમે કરવા પ્રયત્ન કરજો, ઉતાવળ કરી ચેકચાક નહીં કરતા અને અક્ષર ધીમે ધીમે ને સાચા વળાંક વાળા કરજો. બરાબર કછુઆ બે વાર થઈ ગયું. હવે એના પછીનો પ્રશ્ન તમારે નીચે આપ્યો છે, મેં બોર્ડમાં સમાતો નથી એટલે અહીંયા બાજુમાં કરીને બતાવ્યો છે. તો એમાં કીધું છે ક શોધીને રાઉન્ડ કરો, ક ને હિન્દીના ક ને ગોતવાનો અને તમે શું કહો મિન્ટુ માટે રાઉન્ડ કરવાનું. આપણે શું બોલશું હવે રાઉન્ડ. તો ચાલો આમાં ગોતો ક દ મ. તો આમાં ક્યાં છે ક, આર્યો ક, એની માટે મિન્ટુ કરી નાખો રાઉન્ડ કરો. પછી આમાં ગોતો ક ર ણ, તો એને ગોતો ક ને રાઉન્ડ કરો. અને અહીંયા બકરી, તો એને પણ ગોતો ક ગોતો, તો આમાં વચ્ચે છે તો એને બિંદુ કરી નાખો. પછી આમાં મ ક ક, એમાં પણ બિંદુ કરી નાખો કોની ઉપર. ચાલો આમાં બધી આપણે ક ગોતી લીધો છે. તો અહીંયા આપણે આ ચાર નંબરનું પેજ પૂરું થયું છે. બરાબર હવે જો એમાં આપણે અહીંયા પહેલામાં ક નો શબ્દ ગોતીને લીટા કર્યા, અહીંયા નાની એવી લીટી કરી, અહીંયા જે શબ્દ આવી રીતના લખેલો છે એપોસ્ટ્રોફી એસ માં, જેને કહી શકાય કે અવતરણ ચિહ્નમાં લખેલો છે, તો એને એ શબ્દને આપણે જોવાનો છે, એ શબ્દને કરવાનો નથી. પછી અહીંયા અક્ષર ઘાટા કરવાના છે, અહીંયા રાઉન્ડ કરવાના છે. ધીમે ધીમે પેજ ને સમજો, પ્રશ્નને જે પૂછ્યું છે એ પ્રમાણે જ કરો. દરેક પેજ આવા જ હશે, દરેક ક થી ત્ર સુધીનો કપ્પો આવી જ રીતના હશે લખેલો અને આવી જ રીતના બધા પેજ કરવાના થશે. જેમ ક નું કર્યું ને તેવી જ રીતે. અસ્તુ.